કોરોનાની બીજી લહેરમાં સુરતીઓએ પોતાના અનેક સ્વજનોને ગુમાવ્યા છે, ત્યારે ત્રીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થાય તેવી શક્યતાઓને જોઈને સુરતના પીડિયાટ્રિક એસોસિએશને સજાગ થઈ ટાસ્ક ફોર્સની રચના કરી છે અને અત્યારથી જ વિવિધ આયોજનો શરૂ કરી દીધા છે। દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, બીજી લહેર ખૂબ જ ઘાતક પણ નીવડી છે। કોરોનાની બીજી લહેરમાં ખાસ કરીને સુરત શહેરમાં 2000 ઉપર પોઝિટિવ કેસો સામે આવી રહ્યા હતા, પરંતુ હવે ત્રીજી લહેર આવવાની વાત સામે આવી રહી છે અને આ ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાના અહેવાલો સામે આવી રહ્યા છે। ત્યારે ત્રીજી લહેર શું બાળકો માટે ઘાતક સાબિત થઈ શકે છે કે કેમ, તે એક મોટો સવાલ છે। સુરતમાં પીડિયાટ્રિક એસોસિએશન સજાગ થઈ ગયું છે અને તંત્ર સાથે બેઠક કરી આગળની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ટાસ્કફોર્સની રચના પણ કરાઈ છે। ટાસ્કફોર્સના સભ્યો કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા સેવી રહ્યા છે, જેથી સુરત પીડિયાટ્રિક એસોસિએશન સજાગ થઈ ગયું છે। મારું નામ ડૉક્ટર આશીષ ગોટી છે, હું બાળકોનો સ્પેશિયાલિસ્ટ છું। જી, સુરત પીડિયાટ્રિક એસોસિએશન એવું માને છે કે આવતા ઓક્ટોબરમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ છે, તો આપણી પાસે સમય છે એટલે સુરત પીડિયાટ્રિક એસોસિએશન તંત્ર સાથે મ્યુનિસિપાલિટી સાથે મળી અને કાલે મિટિંગમાં થોડા એજન્ડાઓ તૈયાર કર્યા છે। જેમ કે સૌથી પહેલાં કે આપણી પાસે સરકારી હોસ્પિટલ્સ મીમેર અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કેટલા બેડ્સ અવેલેબલ છે પીડિયાટ્રિક, એની માહિતી મંગાવવામાં આવી છે, એસોસિએશન એના પર કામ કરે છે। તેમજ આની સાથે નર્સિંગ સ્ટાફ તેમજ આના સ્પેશિયાલિસ્ટ, બાળકોના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ કેટલા ડૉક્ટરોસ છે અને કઈ રીતે કામ કરશે જ્યારે સિચ્યુએશન આવશે એની માહિતી મંગાવાઈ છે। આ સિવાય તંત્ર અને અમારું એસોસિએશન સ્ટાફની ટ્રેનિંગ માટે મહેનત કરી રહ્યું છે, તેમજ બાળકો અને પેરેન્ટ્સ માટે એજ્યુકેશન માટે એક મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે। તેમજ જો કોરોનાની ત્રીજી લહેર આવે તો એપ્રોક્સિમેટલી 3,000 થી 6,000 બાળકો એક સાથે હોસ્પિટલમાં દાખલ હશે એવું અનુમાન લગાવાય છે અને એના માટે કોવિડ પ્રોટોકોલ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, જેથી બધા બાળકોને સમાન રીતે પ્રોટોકોલ વાઇઝ ટ્રીટમેન્ટ મળે એના માટે એસોસિએશન ટ્રીટમેન્ટ પ્રોટોકોલ બનાવી રહ્યું છે અત્યારે। તો પહેલો પ્રશ્ન કે નવજાત બાળકોને કોરોના થાય, તો એનો જવાબ છે યસ, હા, નવજાત બાળકોને કોરોના થાય છે અને આ સેકન્ડ વેવમાં અમે ઘણા બાળકો એવા જોયા છે કે જે કોરોનાથી સંક્રમિત હોય છે, પહેલો સવાલ। બીજો કે કોરોના સિવાય પણ MISC નામની બીમારી પણ નવજાત શિશુઓમાં જોવા મળે છે, જેના પરિણામો કોરોના કરતાં પણ વધારે ઘાતક હોય છે। તો એસોસિએશન દ્વારા તમામ સુરતની પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોના NICUના ડેટા મંગાવવામાં આવ્યા છે કે કેટલા બેડ્સ છે, NICUના કેટલા વેન્ટિલેટર્સ છે, નર્સિંગ સ્ટાફ એડિક્વેટ છે કે નહીં, અને ત્રીજા વેવમાં અંદાજિત મેં કીધું એમ 3,000 થી 6,000 બાળકો સંક્રમણ થવાની શક્યતા છે, જેમાં આપણે માનીએ તો 1,000થી વધારે બાળકો NICUના હશે અને એમના માટે એસોસિએશન દ્વારા બધી હોસ્પિટલોને ગાઈડલાઇન્સ આપવામાં આવશે કે કોવિડ NICU, નોન કોવિડ NICU કન્વર્ટ કઈ રીતે કરવું, એક બાળકથી બીજા બાળકને સંક્રમણ કઈ રીતે અટકાવી શકાય તેની ગાઈડલાઇન્સ બનાવી રહ્યું છે અને એ ગાઈડલાઇન્સ શોર્ટ ટર્મમાં બધા જ મેમ્બરને આપવામાં આવશે। સુરતમાં અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલો જેટલી પણ છે કે જે લોકો ICU ચલાવે છે એમની પાસે મળીને 100 વેન્ટિલેટર્સ છે અને સરકારી હોસ્પિટલ સિવિલ ને સ્મીમેર પાસે 128 વેન્ટિલેટર જેટલી ક્ષમતા છે એમની NICU PICU મળીને। અને કાલની મિટિંગમાં એવો નિર્ણય લેવાયો છે કે થર્ડ વેવ જે આવવાનો છે એ ખ્યાલ નથી કે માત્ર બાળકોનો આવશે કે બાળકો પ્લસ એડલ્ટનો આવશે, જેથી નવા વેન્ટિલેટર માટે જે ચર્ચા થઈ છે જે નાનામાં નાના બાળકથી લઈ અને મોટામાં મોટા બાળક સુધીના એક્સ્ટ્રા વેન્ટિલેટર, એ પૂરો ડેટા આવે પછી એની કાર્યવાહી આગળની મિટિંગમાં અમે કરીશું। કોરોનાના લક્ષણો જે આપણે એડલ્ટમાં જોતા હોય એ જ રીતે બાળકોમાં સામાન્ય લક્ષણો કે બાળકને શરીર દુખવું અને સાથે તાવ આવવો અને બાળક ઢીલું પડવું, આ મુખ્ય લક્ષણો છે। આની સિવાય બધા લક્ષણો આવી શકે, જેમ કે માથું દુખવું, પેટમાં દુખવું, ઝાડા થવા, આ બધા કોરોનાના લક્ષણો છે, પ્લસ ઘરમાં કોઈ ફેમિલી મેમ્બર કે જે કોરોનાથી સંક્રમિત હોય એટલે આપણે બાળકોમાં કોરોના સસ્પેક્ટ કરી। આ સિવાય કોરોના પછી પણ આપણે આગળ ચર્ચાઓ થઈ છે કે MISC નામની બીમારી પણ બાળકોમાં જોવા મળે છે, તો તંત્ર સાથે ચર્ચા કરી અને MISCને જે સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે જેને IVIG આપણે કહીએ છીએ તેનો પણ ઓર્ડર પ્લેસ કરવામાં આવ્યો છે, જેથી આવનારા સમયમાં જો મહામારી અચાનક આવે
તો પૂરતો દવાનો જથ્થો અવેલેબલ હોય.